મહિસાગર જિલ્લાના સંતરામપુરમાં સભ્ય સમાજને શરમાવતી ઘટના સામે આવી એક જાગૃત નાગરિકે જેમાં જોઈ શકાય છે કે કેટલીક મહિલાઓ એક યુવતીના ગર્ભમાં રહેલા બાળકની હત્યા કરી રહી છે ચાર મહિલાઓ એક મકાનની પાછળના ભાગમાં મહિલાને ભોંય તળિયા પર સોડાવીને આ અમાનવીય કૃત્યને અંજામ આપતી જોવા મળી આ મહિલાઓ યુવતીના ગર્ભનો ગેરકાયદેસર રીતે ગર્ભપાત કરી રહી હતી એક મહિલા કાતર જેવા ઓજારનો ઉપયોગ કરી રહી છે અને યુવતીને ખુલ્લામાં ભોંયતળિયા પર સુડાવીને બેભાન કરવામાં આવી હતી અને ત્યારબાદ જરૂરી આરોગ્ય સુવિધાઓ વગર જ તેના જીવને જોખમમાં મૂકવામાં આવ્યો આ વીડિયો ક્યારનો છે તે અંગે હજુ કોઈ પુષ્ટિ નથી થઈ શકી પરંતુ ન્યૂઝ એટીન ગુજરાતીએ જ્યારે આ ઘટનાની તપાસ કરી તો સામે આવ્યું કે આ ઘટના સંતરામપુરના એફસીઆઈ ગોડાઉનની પાછળના ભાગમાં આવેલા રહેણાંક વિસ્તારની છે રૈણાંગ વિસ્તારના એક મકાનનો આ ભાગ છે અને ન્યૂઝ ગુજરાતીએ જિલ્લા આરોગ્ય અધિકારી સાથે વાત કરી તો તેમણે આ ઘટનામાં તપાસ બાદ કાર્યવાહીની ખાતરી આપી મહીસાગરમાં ગર્ભપાતના વિડીયો વાયરલ થયો છે અને હડકમ મચી ગયો છે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ ગંભીરતાથી આ ઘટનાને નોંધ લીધી અને વીડિયો અંગે તપાસ કરી યોગ્ય પગલાં લેવાશે તેવી તમને બાંધધરી આપી તેમણે કહ્યું કે દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે કોઈ રીતે ગર્ભપાત કરતા હોય તો એ કાયદા મુજબ ગુનો છે અને આવી કોઈ પણ બાબત જે વિડીયો વાયરલ થઈ છે એની હું આરોગ્ય મંત્રી તરીકે ચકાસણી કરાવીશ અને જ્યાં પણ આ ગેરકાયદેસર કૃત્ય થયું છે જેમણે પણ કર્યું છે એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તો પોલીસ ઓપરેશનની આ ઘટના સીસીટીવી માં ક્યાં થઈ છે અને મહિલાઓ યુવતીના ગર્ભમાં બાળકની હત્યા કરી હતી કુલ ચાર મહિલાઓ જોવા મળી હતી યુવતીનું જીવ જોખમમાં મૂકીને અમાનવીય કૃત્ય કરવામાં આવ્યું આરોગ્ય વિભાગે એમ ત્યાં પાસે કરવાની જે બાંધરી આપી છે તમને કહ્યું કે સંતરામપુરમાં જો આ ઘટના બની હશે અને જે મહિલાઓ આની અંદર સામેલ હશે તેમના ચહેરા સામે આવશે તેમની સામે એ કાર્યવાહી કરવામાં આવશે તો આ અંગે ધારાસભ્યનું આ સમગ્ર ઘટના બાબતે શું કહેવું છે આવો સાંભળીએ ના પત્રકાર મિત્રોના માધ્યમથી આ બાબત જાણવા મળી છે અને જે ઘટના બની છે એનું નિંદા ઘોર નિંદા કરું છું સંતરામપુર તો ઠીક છે પણ આપણા કોઈપણ સમાજ માટે કોઈ પણ વિસ્તાર માટે આ ઘટના નિંદનીય છે સમાજ માટે પણ કલંકરૂપ છે આવી ઘટનાઓ ખરેખર ના બનવી જોઈએ અને જે કંઈ આમાં આ કૃત્ય કરવામાં જે કંઈ લોકો સામેલ છે મેડિકલ સ્ટાફ હોય કોઈ બહેનો હોય કે જે કંઈ હોય એમની તપાસ કરી અને શોધખોળ કરીને એને એમને કાયદેસરની કાર્યવાહી કરીને જે કંઈ કાયદાના અનુરૂપ મેડિકલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ મોના દેસાઈ પણ આ સમગ્ર જે ખૂબ જ ગંભીરતાથી લીધી છે અને તેમણે કહ્યું કે સંતરામપુરમાં માનવતાને શરમાવે તેવી આ ઘટના બની છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ જ્યાં એક મહિલાને બેભાન કરીને કેટલીક મહિલાઓ જે ગર્ભપાત કરાવી રહી હતી જે ગેરકાયદેસર છે જેમાં પણ જોખમમાં મુકાઈ શકે છે પ્રોપરલી આ ગર્ભપાત ન થાય તો એની અંદર અમુક જો ગર્ભના ટુકડા રહી જાય તો આખો ચેપ એને અમે સેપ્ટિસિમિયા કહીએ છીએ આખા શરીરમાં ફેલાઈ જાય અને એ જે સ્ત્રી હોય એનું મૃત્યુ પણ થઈ શકે છે યા તો આ ગર્ભપાત કરાવતી વખતે જો એ લોકોની અણ આવડતના લીધે જે ગર્ભાશય છે યુટ્રસ્ટ છે એમાં જો કોઈ ખામી કે કાણું પડી જાય ને અમે પરફોરેશન કહેતા હોઈએ છીએ યુટ્રસ્ટ એવું થઈ જાય તો ભવિષ્યમાં ક્યારે ક્યારે પણ આ સ્ત્રી માતા ન બની શકે